चौथो चरण एटले गायत्री, गंगा गाय अने गायत्री ए चौथो चरण ज्यारे आपणे जोई रह्या छे तो गायत्रीनो कोई पूछे तमने ने मने के आपणो भारतीय आदर्श ग्रंथ क्यो, तमने के भाई तमारो धार्मिक ग्रंथ क्यो, त्यारे हूँ कहीश के गीताजी छे, तमे कहेशो रामायण छे, तमे कहेशो शिव पुराण छे। आ त्रणेय ग्रंथनो महिमा ए गायत्रीनुं वर्णन करे छे। महाभारत नामनो ग्रंथ जे अद्भुत ग्रंथ, એના પણ માં ગાયત્રીનો મહિમા વર્ણવામાં આવ્યો છે। અને આપે જાણ્યું છે કે વાલ્મીકિ રામાયણની અંદર 24,000 શ્લોકો અને એની વંદના છે, એ વાલ્મીકિ મુનિએ ગાયત્રી મંત્રથી એ રામાયણમાં કરી છે। હજારે હજારે એક શબ્દ લઈ અને 24 અક્ષર 24 પરમ પુનિતા इनमें बसे सास सूति गीता सासत सतोगुणी सतरूपा सत्य सनातन सुधाय अनुपा। आ गायत्री मंत्रनी महिमा ए दरेक शास्त्रनी अंदर जोशो तो कहेवामां आव्युं छे के ब्रह्मार्पणम ब्रह्मावि ब्रह्माग्नौ ब्रह्मणावतौ ब्रह्मैवते न गंतव्यम ब्रह्म कर्म समाधितः। भगवाने चोखू એ કીધું છે કે જે યજ્ઞ છે એ અર્પણ કરો છો એ પણ હું છું, બ્રહ્મ છે અને હોમવાની વસ્તુ છે એ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે અને હોમનારો પણ બ્રહ્મ છે, યજ્ઞથી પામનારું ફળ પણ બ્રહ્મ છે અને બ્રહ્મ એ યજ્ઞ કરનાર છે અને એનું જવાનું ઠેકાણું પણ અંતે બ્રહ્મ છે। અને ગાયત્રીના ગીતાજીના 8મા 10મા અધ્યાયની અંદર જોશો, આ ગીતાજીના 8મા અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાને બ્રહ્મનું મહત્વ બતાવ્યું। એ જ ગાયત્રીનો મહિમા બતાવતા ગીતાજીના 10મા અધ્યાયના 24મા શ્લોકમાં ભગવાને લખ્યું કે ગાયત્રી છંસામ માત બ્રહ્મયોની નમસ્તુતે, મને ક્યાંય ગોતવાની જરૂર નથી, હું ગાયત્રી રૂપે છંદમાં બિરાજમાન છું। સ્વયં ભગવાન ગીતાજીના 10મા અધ્યાયનો શ્લોક છે। પછી શિવપુરાણની અંદર જઈએ તો શિવપુરાણની અંદર વિશ્વેશ્વર સંહિતાની અંદર ભગવાન શિવ છે એકવાર ધ્યાનસ્થ હતા અને માં પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે હે મહાદેવ, તમે તો દેવાધિદેવ મહાદેવ છો, ત્રણેય કાળને જાણવાવાળા છો, ક્ષય અને પ્રલય પણ કરવાવાળા છો, હે તો પછી તમે કોની આરાધના કરો છો? ત્યારે ભગવાન શિવે કીધું કે હે દેવી, મારાથી પણ પરાશક્તિ છે અને એ શક્તિ છે માં ગાયત્રી, હું માં ગાયત્રીનું ધ્યાન કરું છું। માં પાર્વતીને શિવે કીધું, શિવપુરાણની અંદર ઉલ્લેખ છે। તે પછી રામાયણની અંદર જઈએ તો રામાયણની અંદર અરણ્યકાંડની અંદર ભગવાન રામ એ બધા આપણે કહીએ કે ઋષિ મુનિઓના આશ્રમમાં ગયા, બધાનું કલ્યાણ કર્યું, અનેક રાક્ષસો હતા એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો, ઋષિ મુનિઓને રાક્ષસોથી રક્ષણ આપ્યું, માં અલ્લાજીનો ઉદ્ધાર કર્યો અને માં સબરીના આશ્રમે ગયા, માં સબરીમાને પણ એમણે ઉદ્ધાર કર્યો અને છેલ્લે એ સર્વંગ મુનિ નામના જે સિદ્ધ સાધક હતા, એ ગાયત્રી ઉપાસના કરતા હતા, એમની આશ્રમમાં ગયા અને એ આશ્રમમાં ગયા પછી આ દેહ કરીને ભગવાને પ્રવેશ કર્યો। આ બાજુ વિમાન આવ્યું, એ સર્વંગ મુનિ ભગવાનના દર્શન કરી વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગયા એવું પણ મળે છે। કારણ કે આ સ્વર્ગમાં ગયા હોય તો બધા ગયા, પરીક્ષિત રાજા પણ સ્વર્ગમાં ગયા, અનેક સંતો મંતો ઋષિઓ એ સ્વર્ગમાં વિદ્યમાન છે, પણ પોતાનો દેહ લઈને ગયા હોય એવા બે વ્યક્તિઓ મળે છે, એક તો ધર્મરાજ યુધિષ્ઠિર, જે આ પોતાની માનવકાયા લઈને સ્વર્ગની અંદર પ્રવેશ કર્યો
અને બીજો સર્વભંગ મુનિએ પ્રવેશ કર્યો પોતાની આ દેહ લઈને, અહીંયા દેહ છોડીને નહીં, તો એનું કારણ એ સિદ્ધ ગાયત્રી સાધક હતા. તે પછી મહાભારતના શાંતિ પર્વની અંદર એ મહાભારતનો યુદ્ધ પૂરો થઈ ગયો અને એ યુદ્ધનો વિજય શ્રી પાંડવો ઉપર લખાણું. પાંડવો યુદ્ધને જીત્યા, કૌરવોની હાર થઈ અને પછી એ રાજની દુરા છે એ મોટાભાઈ ધર્મરાજ હોવાને નાતે એ ધર્મરાજને કીધું કે હવે તમે આ રાજનો કારભાર સંભાળો. ધર્મરાજાએ ના પાડી દીધી કે હવે મને આવું રાજ્ય જોતું નથી, કારણ કે મહાભારતના યુદ્ધમાં જે વિનાશ થયો હતો ન ભૂતો ન ભવિષ્યતિ ક્યારે થયો નથી અને આવો યુદ્ધ થશે પણ નહીં. લાખો કરોડો અક્ષિણીની સેનાના સેનાપતિઓ, રાજાઓ, એ અને યોદ્ધાઓ, એ અનેક વીરો આ યુદ્ધની અંદર હોમાઈ ગયા અને એના પછી એના અનેક છોકરાઓ અને અનેક બહેનો વિધવા બની ગઈ અને આખો સમાજ એવો ઊભો થયો. ત્યારે આ દ્રશ્ય એ ધર્મરાજ યુધિષ્ઠિરે જોયું. એણે કીધું કે હવે મને રાજ નથી જોતું, બસ હવે હું જંગલમાં જઈશ, પાંદડા ખાઈ અને મારું જીવન પૂરું કરીશ. ત્યારે એ દાદા વિશ્વ પિતામાં એ બાણની સૈયા માટે બેઠા હતા. એણે ધર્મરાજને બોલાવ્યા, કીધું બેટા હવે વિજયશ્રી તારા હાથમાં આવ્યો છે અને આટલું યુદ્ધ કર્યા પછી હવે તું કે આ હું આ રાજ નથી સંભાળતો તો આ પ્રજાનું કોણ, આ પ્રજાનું રાજનું, આ રક્ષણ પ્રજાનું હવે કોણ કરશે? અને તારું મન છે એ ચડાયમાન છે, તારું મન સ્થિર નથી, માટે તારા મનને સ્થિર માટે એ તું ગાયત્રી પુરુષરણ કર. અને ધર્મરાજ યુધિષ્ઠિરને ગાયત્રી પુરુષરણ કરવામાં આવ્યું. દાદા ભીષ્મે આજ્ઞા આપી અને એ ધર્મરાજ યુધિષ્ઠિરે ગાયત્રીનું પુરુષરણ કર્યું. તે પછી એની મતિ બરોબર થઈ, પાંડવોએ થોડાક વર્ષ રાજ કર્યું. પછી અભિમાન્યુ અને અભિમાન્યુના પુત્ર જે આપણે કહીએ એને રાજ સોંપી અને એ પાંડવો એ સ્વર્ગ તરફ એ પ્રયાણ કર્યું. આ ગાયત્રીનો મહિમા ચારે કોર એ બધા શાસ્ત્રોમાં સંપૂર્ણ રીતે વર્ણવ્યો છે અને એ ગાયત્રીનો મહિમા તમારા અને મારા સુધી પહોંચાડનારા હોય તો કોણ છે? પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્ય. એણે પુરુષરણ કરી અને એ પછી એ ગાયત્રીનો મહિમા તમારા અને મારા સુધી પહોંચાડ્યો છે. અજ્ઞાનં ચાપયં ભાવસ્ય શ્રેણ્યા મયા નિરુક્તતે દેવાસ્તયો જ્ઞાનકમો દે દાયના માનયેવત. દેવાસુરસ્તુ સંગ્રામ એષાવસ્ય મુને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે મહાભારત કશ્યતુ. અજ્ઞાન અને અભાવનું વિશ્લેષણ કરતી વખતે ગુરુદેવે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે મન છે એ કેવળ પોતાના બાહ્ય જગતના શત્રુઓને જોઈ શકે છે અને ચર્મચક્ષુઓ તે બહારના સંસારને જ જુએ છે, પરંતુ જે શત્રુ નિરંતર મનુષ્યને અંદરથી ખોખલું કરતું રહે છે એના તરફ એનું ધ્યાન જતું નથી. આપણને કોઈક બહારનો દુશ્મન દેખાય, બરાબર આમ કરે છે, તો આપણો જે મનોભાવ છે એના પર નિગ્રહ થઈ રહે, આપણે આમ કરે છે, મારાથી આમ કરે. પણ અંદરના, મેં પહેલાં જ કીધું કે છ શત્રુ છે, એ છ શત્રુ આપણને ક્યારેય દેખાતા નથી અને એ છ શત્રુનો તરફ આપણું ધ્યાન ક્યારે પણ જતું નથી. અને એ છ શત્રુ છે ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા. આ બધા શત્રુઓને જ્યારે તક મળે ત્યારે તે શોધતા રહે છે. જેમ કલીને તક મળી અને કલીએ એ પ્રવેશ કર્યો, એવી રીતે આ વસ્તુ છે છ છ શત્રુ, બરાબર કામ, લોભ, મોહ, અહંકાર, ક્રોધ અને ઈર્ષા. એ છ જણા જ્યારે પણ તક મળે
ત્યારે એ કલીની જેમ બેઠા છે ટાંપીને, અને જરાય પણ સમય ચૂકતા નથી, અને જ્યારે પણ દુર્બળ મન થાય ત્યારે વશ કરી લે છે. અને આપણે જોયું કે પૂર્વની અંદર વિશ્વામિત્ર જેવા તપસ્વી ઋષિ જેણે ગાયત્રીને સિદ્ધ કરી, એવા ઋષિ પણ મોહવશ થઈને રાજકુમારી વિશ્વમોહિની સાથે વિવાહ કર મેનકાનું સ્વરૂપ જોઈને એની તપસ્યા ખોઈ બેઠા. દેવઋષિ નારદની પણ, કારણ કે નારદ વિશે તમે જોઈએ કે શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ, ભગવાન પાસે ગમે ત્યારે ગમે એ સમયે જવાની વિજા હોય તો એક નારદજી પાસે હતી. અને એ નારદજી પણ એક વખત સ્વયંવર રચાણો, અને દેવર્ષિ નારદ મોહ થઈ રાજકુમારી વિશ્વમોહિનીમાંથી વિવાહ કરવા આકુળ બની ગયા અને ભગવાન પાસે પહોંચી ગયા. અને ભગવાનને કીધું કે ભગવાન હવે તમારું રૂપ છે, કારણ નારદજીનું એટલો રૂપ નહોતો, એટલે નારદજી જોઈએ કે મારા રૂપમાં વિશ્વમોહિની મારા ગળામાં માળા નહીં નાખે. ભગવાનને કીધું કે હે ભગવાન હવે તમારો મને આ રૂપ આપો. અને એ રૂપ માંગવા ગયા ત્યારે ઋષિ મુનિઓને પણ કામ ડગાવી દે છે, અને એ સાધારણ માનવીની વાત શું કરી, તમે અને હું કહેવા છીએ સામાન્ય માણસો કહેવાયે, આ આ સ્થિતિ પર પહોંચેલા માણસોની સ્થિતિ આવી હોય તો તમે ને હું આ તો સામાન્ય કહેવાય, બિલકુલ સામાન્ય કહેવાયે. કારણ કે વિશ્વામિત્ર જેટલો તપ એ બોલે એ વસ્તુ બને, અને એ માણસ પણ જો અમુક વસ્તુમાં એ પતિત થતા હોય તો આપણે શું. નેત્રહીન ધૃતરાષ્ટ્ર એ તો પુત્ર મોહમાં અંધ હતા, એ ધૃતરાષ્ટ્રે અંધ હતા ત્યાં સુધી વાંધો નહીં, પણ મા ગાંધારીએ પણ એ આંખે શું કર્યું, પાટા બાંધી દીધા. અને એનો લાભ એ ઉત્કલના માટે એ દુર્યોધને એ ભોગ્યો, અને પુત્ર મોહનું પરિણામ આવ્યું કે 100 પુત્રોનો વિનાશ થયો. લોભના ચશ્મા જ્યારે આંખો પર ચડે છે ત્યારે આ બધા તરફ સોનું સોનું દેખાય છે. અને આજનો માનવ કામ ક્રોધ મોહ અને લોભમાં એટલો બધો ખોવાયેલો હોય છે કે આપણી અંદર ખજાનો જોવાનો પણ અંદરનો ખજાનો જોવાનો પણ અવસર નથી મળતો. હે શ્રોતાઓએ, એક શેઠ છે એ સાધુની ખૂબ સેવા કરી, અને પછી સાધુએ પ્રસન્નતાપૂર્વક પૂછ્યું કે હું તારાથી ખુશ છું, બોલ આવે તારે શું જોઈએ. સાધુની સેવા કરી હશે, અને પછી જતાં જતાં શેઠને સાધુ ખુશ થઈને કીધું કે હવે તને કાંઈક જોઈએ તો માંગી લે, હું તારી સેવામાંથી રાજી છું. ત્યારે શેઠ હતા ખૂબ લોભી હતા. એણે સાધુને કીધું કે મહારાજ મારા પર ખુશ છો કે હા ખુશ છો, હું માગું એ આપશો કે હું માગીશ એ આપું. તો મહારાજ હવે એટલું કરો કે હું જેને અટકું એ સોનું થઈ જાય, જે અડે એને સોનું થઈ જાય. મહારાજે કીધું તથાસ્તુ, અને તથાસ્તુ કહી ચાલ્યા ગયા. થોડીક વાર થઈ તો શેઠ ઘરમાં હતા, સોફા પર બેઠા, સોફો આખો સોનાનો થઈ ગયો, ટીપોઈને ગયા, ટીપોઈ સોનાની થઈ ગઈ, ઘરનું રાચર ચીલું હતું એ સોનાના થઈ ગયા, પછી કપડાં વાસણ બધું સોનાનું થઈ ગયું. અને પછી બગીચામાં આવ્યા પૂજા માટે ફૂલ વીણવા, જેવા છોડને બગીચાને અટક્યા બગીચો આખો સોનાનું. હવે શેઠની પ્રસન્નતાનો પાર ન રહ્યો, અને થોડીક વાર થઈ તો એ શેઠને ભૂખ લાગી એટલે પકવાનનો થાર આવી ગયો. શેઠાણી લઈ આવ્યા સવારના નાસ્તો, શેઠે એને આ કર્યો કે થાળી પાકી સોનાની થઈ ગઈ બરોબર. હવે આ નાનો છોકરો હશે શેઠનો, અને શેઠાણી રસોઈ કરતા હશે, અને છોકરું નહીં રહેતું હોય તો શેઠાણીને થયું કે આ રસોઈને બધું કરી લઉં નાસ્તો, ત્યાં સુધી શેઠને આ છોકરો ખોળામાં બેસાડું. તો શેઠાણી છોકરો લઈને શેઠના ખોળામાં બેસાડ્યો, છોકરાને અટક્યા, છોકરો પણ સોનાનો થઈ ગયો. અને પછી છે એ શેઠ છે એ મૂંઝાણા એ ભોજન જમાડવા બેઠા ત્યાં તો એ પુત્ર પણ સોનાનો થઈ ગયો, શેઠાણી પણ બેહોશ થઈ ગયા. હવે શેઠાણીને ઉંચકીએ જોયો તો એ પણ સોનાના થઈ ગયા, અને શેઠજીના મોસ્કો સુધી ગયા. શેઠાણી જોયો કે છોકરો રાખ્યો, છોકરો સોનાનો થઈ ગયો,
सेठाणी ने जोयो का सु मधु थाय छे। सेठाणी ने चक्कर आया ये पड़ी गया तो सेठे ऊंचकी ने सोफा में बेसाला सेठाणी सेठाणी सोना ना पछी त्या नौकर आयो अने एने जोयो आ सेठना मोस्कोर छे उड़ी गया का सोनू जो तो लोभी मानस हतो। अने अंते शू थयो के ए वरदान पाछो लेवा एक नौकर ने कीधु के हवे तू जा अने साधु हता एने पाछो बोलाई आव। અંદરની શાંતિ માટે આપણે સત્કર્મ કરવો જોઈએ કે બડે ભાગે મનુષ્ય તન મિલા। આપણું તો પરમ સૌભાગ્ય છે કે ભગવાને આપણને મનુષ્ય દે આપ્યો છે। ગવાતે ગવાતે ઉંમર પાર કર દી ખાને કમાને મેં આયુ ગવાઈ યું હી જિંદગી તૂને બેકાર કર દી બડે ભાગ્ય મનુષ્ય તન મિલા। હે સંસાર सागर में जीवन की नैया हे पतवार सदगुरु सत्कर्म खेवैया। आ संसार ने सागर में अपनी जीवन नैया एट जीवन की होड़ी पतवार एट्ले ऊपर जो फरत हो कपड़ा नो पतवार ये पतवार ये कोण छे सत्कर्म अने सदगुरु एना खेवैया। आकलनार कोण छे ए होड़ी ने आकलनारा सदगुरु छे। माया के चक्कर में फसकर ओ प्राणी जीवन की नैया मजदार कर दी। मायाना चक्कर में पड़ी ने अपने आ जेम जेसरनी नाव डगमगवा लगी तेम अपना मानव जीवन की नाव छे ए पण डगमगवा लगी छे। अगर चाहता अपना कल्याण प्राणी ले लो मन के सच्चे ले लो मान सच्चे सदगुरु की वाणी। जो आ बदामाथी बचवू हो आपने शू करूँ जो कि सदगुरु छे ये सदगुरुना शरण में जई सदगुरु कहे ये आपने करव जो। घनी वक्त आपने लगे कि आ गुरु छे सदगुरु छे क्यारे साचू कहता हो त्यारे आपने कड़वी लगे पाणी आपने लगे कि आपने तीखा थी आपने कहे पर आपना कल्याण माटे के लगा अपने जीवन को सत्कर्म में तू अरे व्यर्थ में उम्र बेकार कर दी बड़े भाग्य मनुष्य तन मिला। मनुष्य जन्म छे ये आपणो परम सौभाग्य छे कि मनुष्य आपणो देह मळ्यो छे अने दुर्लभ देह नी अंदर आपणे शुं कर्युं ए हिंदी में जेम कह्युं तेम आपणे बधुं गवायुं पण छेले एक रस्तो छे ए सत्कर्म अने सद्गुरुनो सरणू लई आपणे आ जीवननी होळी छे एने पार करी शकीए। हे साधको काम मोह अने लोभनी जेम क्रोध पण मनुष्य क्रोध अने अहंकार पण मनुष्यना खूब मोटा शत्रु छे। आ बने अज्ञानना अंधकारमां आवीने सर्पनी जेम मनुष्यने दंश दई दे छे अने मनुष्य विवेकहीन बनी जाय छे। एने सारू खोटू धर्म अधर्मनु ज्ञान नथी रहेतुं अने ए मनुष्य आ नानकड़ा संसारमां कूवाना रेटकानी जेम मूंड बनीने फरे छे। अहंकार ने वश थईने ए समझे छे के जे पण हूँ काई करी रह्यो छूं ए अमे जगे करी रह्या छीए ते काई करी रह्या छीए ते अमे ज छीए। आ बधुं हाले छे ने મેં કાલ પરમ વિશે જ વાત કરી કે આપણે તક આ બધું શું કરીએ છીએ આપણે ચલાવીએ છીએ। બાપ ચલાવવાવાળો જીવનનું ગાડું કોક છે। રાતે ભજનમાં પણ આપણે સાંભળ્યું હતું કે મારો જીવનનું ગાડું હે હરી હાંકજે ભગવાન હાંકનારો છે પણ મને થાય કે હું બે ચાર દિવસ નહીં હોઉં તો મારા વગર ઓફિસ નહીં આવશે। એ બાપ તું નહોતો ત્યારે આ પોસ્ટ ઓફિસ હતી અને અત્યારે નથી તો તારાથી પણ સારી ચાલે છે એ તારાથી કદાચ નહોતી હાલતી એનાથી સારી ચાલે છે। આપણે હોઈએ કે ન હોઈએ પણ આપણને એવું થાય રજા ન લઈએ। મેં જ્યારે હું રિટાયર થયો ને ત્યારે 275 રજા મારી ગઈ। મારા મગજમાં એવું જ હતું કે આ મારા વગર હાલશે જ નહીં। 275 રજાએ લેપ્સ ગઈ મારી એમને મેં રજા ન લીધી સમજ્યા। 300 રજાઓ એમને જવા દીધી પછી છેલ્લે હું ઓછી તો વોલેન્ટરી રિટાયરમેન્ટ થયો નહીં તો શું આ નક્કી કરેલું હોય તો આપણે 6 મહિના રજામાં ઉતરી જઈએ રજા ભોગવીએ પણ મેં ઓછી તો વોલેન્ટરી લીધી। મને હતું કે આ બધું ચાલશે નહીં મારા વગર એટલો સરસ ચાલે હું જાઉં પેન્શન લેવા મને આનંદ આવે મજા આવે છોકરાઓ મારાથી સારું કામ કરે છે નાનકડા નાનકડા છોકરાઓ છે
તો આપણને એક મનની અંદર ભીતિ છે કે આપણા વગર આ સંસાર ચાલશે નહીં, બાપ બધું જ ચાલે છે. અને એક રાજા એક સંત પાસે જઈ અને પોતાનું છે એ મોટાઈ કરવા લાગ્યા. સમસ્ત રાજ્યમાં ભરણ પોષણની કેવી રીતે મેં વ્યવસ્થા કરી છે? અને સંતે પૂછ્યું કે તારા રાજ્યમાં અમીર ગરીબ સુખી દુઃખી રોગી તથા નિરોગી વ્યક્તિ કેટલી છે? રાજાએ કીધું કે મારું રાજ્ય છે સંતને આટલું બધું સરસ છે, બધા આવી રીતે છે, આમ છે તેમ છે. ત્યારે રાજાએ પાસે સંતે પૂછ્યું કે તમે આંકડો દો, તમારા રાજ્યમાં અમીર કેટલા છે, ગરીબ કેટલા છે, રોગી કેટલા છે, નિરોગી કેટલા છે. રાજા શરમાઈ ગયા, પોતાની ભૂલ સમજાઈ અને અનાવૃષ્ટિના સંકટગ્રસ્ત જનતાને સહાય માટે છત્રપતિ શિવાજી એક બંધ બંધાવી રહ્યા હતા. મજૂર કરીને હજારો વ્યક્તિઓ પેટનો ખાડો પૂરી રહી હતી. શિવાજી એમને એક દિવસ જોયા અને ઘરોથી ફૂલાઈ ગયા. એણે વિચાર્યું કે તેઓ પોતે એટલાય લોકોને આજીવિકા આપી રહ્યા છે અને એમનો પ્રયાસ, તેમણે આ પ્રયાસ કર્યો હોત તો આટલા લોકોને ભૂખે મરવું પડત, આ બંધ બંધાવવાનું ન કર્યું હોત તો હજારો માણસો છે એ ભૂખે મર્યા હોત. સમર્થ રામદાસજી શિવાજીના ગુરુ ત્યાંથી નીકળ્યા અને એમણે થયું કે આ ઉદારતા અને અનુદાનની કથા એ કઈ સંભળાવી શિવાજી એમને. પછી ગુરુએ ચૂપ રહ્યા અને બીજે દિવસે જવા લાગ્યા. ત્યારે શાંત ભાવે એક શિલાબ તરફ ઇશારો કર્યો. શિવાજીને કહ્યું કે આ પથ્થર તોડાવો અને એ પથ્થર તોડતી વચ્ચે એક ખાડો હતો, એમાં પાણી ભરેલું હતું અને એમાં ડેટકી છે એ રમી રહી હતી. ત્યારે સમર્થ ગુરુએ શિવાજીને પૂછ્યું કે આ ડેટકીને સંભવત તે પથ્થરની અંદર જીવન રક્ષણની વ્યવસ્થા કરી હશે, ખરું ને? ભાઈઓ અને બહેનો, વાસ્તવિકતા તો એ છે કે હાલના સમયમાં વિશ્વમાં જે અનાચાર ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે અને બધા મનુષ્યના આંતરિક શત્રુઓના વિજયના દુષ્પરિણામ છે. માણસ કામ ક્રોધ લોભ મોહમાં અંધકારમાં કારણે બધા જ દુષ્કર્મો કરી રહ્યો છે, જે તેણે ન કરવા જોઈએ. અને તેનાથી બચવા માટે માણસે પોતાની જાત સાથે સંઘર્ષ કરવો પડશે. આના માટે શું કરવું પડશે? આ બધી વસ્તુ આપણે એને લડવું પડશે એ, અને પોતપોતાનો કરો સુધાર ત્યારે દૂર થશે ભ્રષ્ટાચાર. આ બધું આવશે ત્યારે થાય, વાંધો નહીં આવે, એક આજે દિવસે આ ચાલશે, આજે આપણે નભાવી લઈએ. એક જરાક છૂટી દીધી એક સંયમમાં તો બીજા દિવસે બીજો સંયમ છે તૂટશે. એક જ દિવસ ના આ મારે નથી કરવું આજે તો બીજા દિવસે મનમાં વિચાર નહીં આવે, બરાબર? આજે આજે આવે એવો સોમવાર, વાંધો નહીં આપણે એક આજે આજે જમી લઈએ હે, શ્રાવણ મહિનામાં પછી એક દિવસમાં વાંધો નહીં. તો એક છિંદ્ર છે એ છિંદ્ર થશે એટલે પરિવાર સહિત જે આજે છ છે ને ભાઈબંધ છે, કામ ક્રોધ મદ લોભ મોહ મત્સ્ય અહંકાર ઈર્ષા એક એકના ભાઈબંધ છે, એક જરાક હાથ રાખ્યો તો પછી બીજો પ્રેમમાં ઘૂસશે. એમ કરતાં કરતાં આપણું જીવન છે એ પતનને માર્ગે જશે. પ્રગાઢ પુણાની કથામાં પણ એ જ પ્રયત્ન જગાડવામાં કરવામાં આવે છે. તપ જપ પૂજાપાઠ યજ્ઞ સંસ્કાર સત સત્સંગતિ અને સ્વાધ્યાય દ્વારા જ એ દુષ્કર્મો પર આપણે વિજય મેળવી શકાય છે. અગાઉના દિવસોમાં જે કહેવામાં આવ્યું તે કથાના આત્મજ્ઞાન ઉપાસના સાધના આરાધના સંવેદનશીલતા અને કર્તવ્ય પૂર્તિ એ કર્મ અને ભક્તિ વિશે જે પણ કહેવામાં આવ્યું એ માનવ જીવનમાં ઉતારવા જેવું છે. અને એટલે જ ઋષિ મુનિઓ છે આપણને કહેવત કહેતા આવ્યા છે કે દુષ્વૃત્તિ સાથે સંઘર્ષ કરવાના સાધન છે. એક બાળકની ચોકલેટ ઘરમાં પડી ગઈ અને ઘરમાં અંધારું હતું, તે બહાર જઈને એ અજવાળામાં શોધવા લાગ્યો. ચોકલેટ ઘરમાં પડી ગઈ છોકરાની, પછી એ ઘરમાં અંધારું હતું એટલે છોકરો બહાર જઈ અને ચોકલેટ શોધવા લાગ્યો. ત્યારે કોઈકે પૂછ્યું કે તું શું શોધી રહ્યો છો? એ
ત્યારે એણે કીધું કે મારી ચોકલેટ ખોવાઈ ગઈ છે અને એ શોધી રહ્યું છું. ત્યારે સજ્જન વ્યક્તિ પૂછ્યું કે ચોકલેટ ક્યાં ખોવાઈ ગઈ છે? ત્યારે એણે કીધું ઘરમાં, ચોકલેટ ઘરમાં ખોવાઈ ગઈ અને આપણે શોધીએ છીએ બહાર. આ બાળકનું દ્રષ્ટાંત છે. ખરેખર આપણા જીવનની આ બાળકથી પણ હાલત ખરાબ છે. કારણ કે તે પછી માને છે કે ઘરમાં જ અજવાળું કરો, એ ચોકલેટ શોધવી હોય તો ઘરમાં જ અજવાળું કરો, ત્યારે જ ચોકલેટ મળશે. ને એ બાળકને જેમ ઘરમાં રાખેલી વસ્તુ બહારની ચમક દમક શોધી રહ્યા છીએ, તેમ સંપદા બહારથી મળશે. પણ એ સંપદા મનની અંદર રહેલી છે અને એ ઘૂસેલા રાક્ષસો સાથે કમર કસીને એ ટક્કર લેવી પડશે. ત્યારે બહારના શત્રુ છે એની સામે આપણે જીતી શકશું. સંગ્રામ જિંદગી હૈ ઉસે લડના હી પડેગા, જો લડ નહીં સકેગા તો જીત નહીં સકેગા. સંગ્રામ જિંદગી હૈ ઉસે લડના હી પડેગા. સંગ્રામ જિંદગી હૈ ઉસે લડના હી પડેગા, જો લડ નહીં સકેગા વો જીત નહીં સકેગા. સંગ્રામ જિંદગી હૈ ઉસે લડના હી પડેગા. બાહ્ય યુદ્ધ હોય કે ન હોય, બહારના યુદ્ધમાં જઈએ કે ન જઈએ, પણ આખો જિંદગી છે એ અંદરના શત્રુઓ છે એની સાથે આપણે સતત યુદ્ધ ચાલતું હોય, સતત યુદ્ધ ચાલતું હોય અને એ યુદ્ધમાં આપણે સતત લડવું હોય. અને જે સંતો છે એ પોતાના જીવનને એવો કઠોર બનાવીને એક એક ક્ષણ આવા શત્રુઓને કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, અહંકાર અને ઈર્ષા એમાં એ બધાને એક એકને એ સાધનાથી, આરાધનાથી અને ઉપાસનાથી એ છે એ પોતાની એ દૂર કરે છે અને પોતાની જિંદગી છે એ સુવર્ણમય બનાવે છે. બહુરંગી જગત મેં ભી પ્રાણી કુછ દુષ્ટ પ્રકૃતિ કે હોતે હૈ, સર્પ બિચ્છુ મક્ખી મચ્છર માનવ કો ડંક ચુભાતે હૈ, જૈસે ઇનકો બચને કે લિયે ઉનકો ભી દંડિત કરના પડતા હૈ, વૈસે હી ધર્મ રક્ષા કે લિયે હે દુષ્ટ દંડન કરના પડતા હૈ. આપણને માખી મચ્છર એના માટે પણ આપણે ઉપાય કરવો પડે છે. સાપ વિછી હોય તો એનો પણ આપણે ઉપાય કરવો પડે છે, એને પણ દંડ દેવો પડે છે. અને વૈસે હિ ધર્મ કી રક્ષા કે લિયે દુષ્ટ દલન કરના પડતા હૈ. ભગવાને ધર્મની રક્ષા માટે આખો પોતાનો અવતાર લેવો પડે છે, તો આપણને પણ ધર્મની રક્ષા માટે બેઠા થવું પડશે. આપણે અધિકારો કો ખોકર જો ચૂપ બેઠા રહેતા હૈ, અપના અસ્તિત્વ મિટા કરકે વો દીન હોકર રહેતા હૈ. માનવતા કા નિત કરો માનવ બન શૃંગાર, માનવતા કા નિત કરો માનવ બન શૃંગાર, ભવ આપત કો ભી હરો બિના સુરસ્ય સરિતા ધાર, ભવ આપત કો તુમ હરો બન સુર સરિતા ધાર. આ બહારના સંસારમાં વિધાતાએ માખી મચ્છર સાપ વિછી વગેરે જે જીવો બનાવ્યા છે એ મનુષ્યને હંમેશા નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે આત્મરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી જ રીતે ઉદાર વ્યક્તિઓ જે હોય છે એ આપણે સાપને દૂધ પીવડાવીએ, પરંતુ એ સાપ શું આપશે આપણને? એ દંશ જ આપશે. આપણે ઘણી વખત કહીએ કે સાપને દૂધ પીવડાવીએ, પ્રસંગો બને તો સાપને દૂધ પીવડાવીએ તો એમાંથી તે ઝેર જ ઉત્પન્ન કરવાનો છે. અને ઝેરમાંથી ઉત્પન્ન થયેલો એ શું કરશે? દંખ જ આપશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે સર્પાસ્યવિતંદંતે મસિકાયાસ્ય વિષમ મસ્તકે, રસિકસ્ય વિષમ પુષ્ટે દુર્જન્યસ્ય અંગે અંગે. સાપ વિછી અને માખી મચ્છરની આપણે વ્યાખ્યા આપીએ, એનાથી પણ જે કહીએ ને એ એ દુર્જન માણસ છે એ એનાથી પણ ભયંકર.
કારણ કે સાપને આપણે મોઢા કાને જઈએ અને મોઢામાંથી અડે તો આપણે ઝેર લાગે, પૂંછડી પર કદાચ પગ પડી જાય અને મોઢું અંધારમાં હોય તો આપણે પૂંછડી ઝેર આપે નહીં. પછી માખીનો ઝેર છે એ બધા માથામાં હોય છે. વીછીનું કદાચ પૂંછને આપણે અડીએ તો ઝેર આપણે લાગી જાય. પણ દુર્જન માણસ છે ને એ આખા શરીરમાં અંગે અંગે છે દુર્જન, દુર્જન માણસના. હવે આપણે અહીંયા સાધના કરતા હોઈએ, તપસ્યા કરતા હોય, કાંઈ લેવા દેવા નથી, આમ કરે છે તેમ કરે છે. આ દુર્જન માણસ છે બધી